નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈએસ ગુજરાત ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આઈટીઆઈમાં આવતા એમ્પ્લોયબિટી સ્કિલ વિષયના સેમેસ્ટર ટુ ચેપ્ટર નંબર સાતના એક પોઈન્ટ વેતન ચૂકવણી ધારો પેમેન્ટ ઓફ વેજીસ ઓગણીસો છત્રીસ વિશે અભ્યાસ કરીશું આ અગાઉ આપણે ત્રણ એક શીખી ગયા છીએ અને આ એક્ટ એ ઓગણીસો છત્રીસની સાલમાં એટલે કે આઝાદી પહેલાંની સાલથી આ નિયમ લાગુ પડેલો છે કે મિનિમમ આટલું વેજેસ મળવું જોઈએ આટલા પૈસા કામ કરનારને મળવા જોઈએ તો કામદારના હિતને ધ્યાનમાં લઈ સરકારે કામદારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે ઓગણીસો છત્રીસમાં વેતન ચૂકવણી ધારો ઘડ્યો અને અઠ્યાવીસ નવ ઓગણીસો ને આડત્રીસમાં તેને અમલી બનાવ્યો તો યાદ રાખજો ઓગણીસો ને છત્રીસની સાલમાં આ કાયદો ઘડાઈ ગયો હતો જે છ હજાર માસિક સુધી વેતન મેળવતા કામદારને લાગુ પડે એ ઉપરનાને ન લાગુ પડે છ હજાર સુધી માસિક વેતન મેળવતા એમને લાગુ પડે છે ઉદ્યોગ કે અન્ય શ્રમ ક્ષેત્રોમાં કામદારોના વેતન ચૂકવણીનું નિયંત્રણ કરવું કામદારોને ન્યૂનતમ તેમજ નિયમિત સમયાંતરે વેતન ચૂકવવું આ નિયમ લાગુ પડે વેતન વેતન કોને કહેવાય તો મજૂર કારીગર નોકર વગેરેને કામના બદલા રૂપે ચૂકવવામાં આવતું તમામ પ્રકારનું નિયમિત કાઉન્સમાં દૈનિક માસિક અને સાપ્તાહિક મહેનતાણું જેને આપણે પગાર પણ કહી શકીએ ભથ્થા પણ કહી શકીએ અન્ય સ્વરૂપનું હોય કે જે નાણાં ભંડોળ સ્વરૂપમાં હોય તેને વેતન કહેવાય એટલે કામના બદલામાં પૈસા મળે એને ટૂંકમાં તમે વેતન કહી શકો પુરસ્કાર રૂપે અથવા તો કોર્ટના ચુકાદાથી સમાધાન પેટે મળતું વેતન રજાના સમયગાળા પેટે કે ઓવરટાઈમ કામ કરવા માટે મળતું વેતન કામદારો નોકરીમાંથી કાઢી નાખવાના સંજોગોમાં મળતું વેતન કોઈપણ યોજના અંતર્ગત કાયદાકીય રીતે મળતું વેતન ઘરભાડા લાઇટ બિલ કે તબીબી સારવાર કે અન્ય સુખ સગવડ પેન્શન કે પ્રોવિડન્ટ ફંડ માટે માલિક દ્વારા અપાતો ફાળો કે તેનું વ્યાજ મુસાફરી વધતું ગ્રેજ્યુએટી કે ખાસ ખર્ચ આ બધું આ એક્ટની અંદર આપણે જોવાનું છે અને આને વેતન કહી શકીએ અત્યારે લાગુ પડવા યોગ્ય ક્ષેત્ર કયા ક્ષેત્રમાં લાગુ પડે આ એક્ટ મિનિમમ વેજીસ પેમેન્ટ ઓફ મિનિમમ વેજીસ દરેક પ્રકારની ફેક્ટરી કારખાના રેલવે પ્રશાસન ટ્રામવે સર્વિસ માલસામાન તેમજ પેસેન્જરને વહન કરતી મોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ એર ટ્રાન્સપોર્ટ સર્વિસ ઇલેક્ટ્રિસિટી સાથે સંકળાયેલ જનરેશન ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન કે અન્ય પાવર સાથે સંકળાયેલ એકમો વગેરે ક્ષેત્રમાં આ ધારો લાગુ પડે છે વેતન ચૂકવણીની જવાબદારી કોની હોય છે ફેક્ટરીમાં વેતન ચૂકવવા માટે મેનેજર જવાબદાર હોય છે ફેક્ટરી કે અન્ય સંસ્થામાં જેમાં નિરીક્ષણ અને નિયંત્રણ માટે માલિક દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ જવાબદાર હોય છે ફેક્ટરી સિવાયના સંસ્થાન જેમ કે રેલવે તેમાં વેતન ચૂકવણી માટે નિમાયેલ વ્યક્તિ કે જેમ જેમ કે સંચાલક કે મેનેજર જવાબદાર હોય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા નિમાયેલ વ્યક્તિમાં કોન્ટ્રાક્ટર પોતે વેતન ચૂકવવા માટે જવાબદાર હોય છે વેતન ચૂકવણીનો સમયગાળો કયો હોવો જોઈએ વેતન ચૂકવણી માટે જવાબદાર વ્યક્તિએ નિયમિત વેતન ચૂકવણીનો સમયગાળો નક્કી કરવો જોઈએ પરંતુ સમયગાળો ક્યારેય એક મહિનાથી વધુ હોઈ શકે નહીં એક હજાર કે તેથી વધુ કામદાર ધરાવતા કારખાના કે યુનિટમાં નક્કી કરેલા વેતન ચૂકવણીના સમયગાળા બાદથી દસમા દિવસની સમાપ્તિ પહેલાં વેતન ચૂકવવું જોઈએ એટલે કે દસ દિવસ થાય કામગીરી પતે મહિનો પતેના દસ દિવસની અંદર ચૂકવણી થઈ જવી જોઈએ વહાણ કે જેટી તેમજ ખાણ સંબંધિત કામદારો વગેરેમાં વેતન કે શીપના અંતિમ નિકાલ બાદ મહેનતાણાની ગણતરી થાય છે તેવા કિસ્સામાં સાત દિવસની સમાપ્તિ પહેલા વેતન ચૂકવ્યું એટલે કામ પતે પછી સાત દિવસમાં મોડમ મોડું વેતન મળી જવું જ્યારે કામદારને બરખાસ્ત કે છૂટો કરવામાં આવે ત્યારે તેને મળવાપાત્ર મહેનતાણું કામકાજના બીજા દિવસના અંત પહેલા એને ચૂકવવું જોઈએ કામદારના મૃત્યુના કેસમાં કામદારને મળવાપાત્ર રકમ કામદાર દ્વારાનો નોમિનેટ નોમિનેશન કરેલું હોય એવા વ્યક્તિને ચૂકવવી જોઈએ જો કામદાર દ્વારા આવી કોઈ નિમણૂક કરવામાં ન આવી હોય તો નિયત અધિકૃત વ્યક્તિને પણ આ વેતન ચૂકવવું જોઈએ પછી વેતનમાંથી કપાત કઈ કઈ રીતની થાય આ જોગવાઈ અંતર્ગત આ ધારામાં જોગવાઈ કર્યા સિવાયની કોઈ પણ અનધિકૃત વ્યક્તિ કપાત કામદારના વેતનમાંથી કરી શકાતી નથી સામાન્ય રીતે વેતન ચૂકવણી ધારા અંતર્ગત નીચે મુજબ જણાયેલ કપાત કાયદેસરની ગણવામાં આવે દાખલા તરીકે કોઈકને દંડપાણો હોય ફરજ પરથી ગેરહાજર રહેલા સમયની કપાત હોય કામદારને સુપરત કરેલી વસ્તુ ખોવાઈ જાય કે નુકસાન પામે તો એની કપાત કરી શકે જો કોઈ રહેઠાણ પૂરું પાડવામાં આવ્યું હોય તો નક્કી કરેલું ઘર ભાડું ચૂકવવું પડે એડવાન્સ અંગેનો હપ્તો એની પાસેથી લઈ શકે પીએફ કે વીમાની પ્રીમિયમનો હપ્તો કાપી શકે એડવાન્સ વેજ કે ઓવરવેજ લઈ શકે અદાલત કે કોઈ સક્ષમ અધિકારી કપાત અંગે કરેલા હુકમની રકમ અને આવકવેરાની કપાત આ બધું કંપનીના માલિક આ કપાત કરી શકે આ સિવાય વધારાની કોઈ કપાત નથી કરી શકતું કામદારના વેતનમાંથી કપાત માટે કામદારની લેખિત સંમતિ જરૂરી છે આ ધારા અંતર્ગત વેતનમાંથી કુલ કપાત કરવાની મર્યાદા પચાસ ટકા રાખવામાં આવી છે એટલે કે તમારો પગારો એમાંથી વધુમાં વધુ તમે પચાસ ટકા રૂપિયા કપાવી શકો એનાથી વધારે કપાવી શકો નહીં વેતન ચૂકવણી ધારાની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તે ચકાસણી માટે સરકાર ફેક્ટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરે છે અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર કોઈપણ સમયે ફેક્ટરીનું ચેકિંગ કરે છે જો ફેક્ટરીના સત્તાધીશો દ્વારા વેતન ચૂકવણી ધારાની જોગવાઈનું ઉલ્લંઘન થતું હોય તો તેના પર કાનૂની કાર્યવાહી કરે એટલે સરકાર દ્વારા આટલો સપોર્ટ મળે છે કે વેતન ચૂકવણી નિયમિત થવી જોઈએ ઉલ્લંઘન વગર થેન્ક યુ મિત્રો